गुजराती लोकसंगीत लोक साहित्य में वास्तविकता भरी है एटले ज आपने स्पर्शे। सौप्रथम लोक साहित्य एटले मारी समजण प्रमाणे कहूँ तो लोकोना जीवन माथी उपजेली कोई वेदना संवेदना करुणा भावना पोतानी ज अनुभूति अने आ बधाने जो एक कॉमन शब्द आपीए इंग्लिश में तो फीलिंग्स। आने जारे शब्दों बंधारण मळे छे त्यारे लोक साहित्य तरीके आवे छे, पण एमां वास्तविकता छे, रियालिटी छे, फेक्ट छे, कोई कल्पना नथी, कोई इमेजिनेशन नथी, पण वास्तविकता छे। अने ए वास्तविकता ने मूळियामां राखी एज शब्दों ने जारे स्वरोनो एक मथाळू मळे छे, ए दरेक प्रांत वाइज अलग अलग होय छे, गुजरात नो अलग होय छे, राजस्थान नो अलग होय, महाराष्ट्र नो अलग होय, बंगाल नो अलग होय, यूपी नो, उत्तर प्रदेश नो अलग होय, मध्य प्रदेश नो अलग होय, अवधी फोक आखू अलग छे। अने एमां तो मानो कि गुजरात छे तो गुजरातमां सौराष्ट्र काठियावाड़ नू फोक अलग छे, कच्छ नू आखू फोक अलग छे, ए बधुं एनी रहेणी कहेणी त्यांना जीवनशैली उपरथी त्यांनी बधी घटना उपरथी बधी बनेली वातो छे, એનું આખું એક અલગ એક વાઇબ્સ હોય, એ અલગ અલગ પ્રાંતનું મથાળું હોય છે, એને કોઈ લિમિટેશન્સ કોઈ બંધારણ લાગુ પડતા નથી। અને એને જ્યારે આવી રીતના સ્વરોનું એક માધ્યમ મળે છે તો એ બને છે લોકસંગીત। પણ આ બંધાયમાં વાસ્તવિકતા ફેક્ટ જે છે એ જ એમ રજૂ કરવામાં આવ્યું છે, અને એટલે જ એ મને પણ સ્પર્શ્યું છે। લોકગીતોમાં લોકસંગીતમાં અલગ 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 પ્રકારો છે, લોકસંગીતનો એક પ્રકાર છે લોકગીત, પછી બીજો આવે દુહા, પછી આવે છંદ, પછી એમાં અલગ દુહા છંદમાં અલગ અલગ પ્રકાર છે। દુહા છે તો કે ભાઈ શૃંગારના છે, ત્યાગના છે, વિરક્તિના છે, વિરહના છે, ટપકાના છે, રાફડિયા દુહા જેને કહેવાય એ બધા દુહાના પ્રકાર, પછી છંદના પ્રકારે અલગ આવે ત્રિભંગી ભુજંગી આ તેને બધા અલગ અલગ એના પ્રકારો, પછી લોકગીતો છે તો એને અલગ અલગ પ્રકારો આવે છે, એમાં એ ભાઈ દાંપત્ય જીવનના લોકગીત આવે એ બધા અલગ અલગ એના એક પ્રકાર આવે, પછી લગ્ન ગીત આવે એને, પછી ભજન આવે સંતવાણી આવે એના અલગ અલગ પ્રકાર આવે, કે ભાઈ પ્રભાતિયા છે, રામગીરી છે, આરાધના ભજન છે, એ એ આખો લોક સાહિત્ય એક મોટો સમુદ્ર છે, એમાંથી આ બધા પાર્ટ્સ ફરતા જાય છે, એના ટાઈપ્સ ફરતા જાય છે માથા। કારણ કે લોક સાહિત્યની એક એક વાત કરું તો ઝવેરચંદ મેઘાણીજીએ ગામડાના નેહડામાં જઈ નાનામાં નાના કુબામાં જઈ ખારવા ડોશી પાસેથી અને અનેક એવા જીવંત એવા વ્યક્તિઓ પાસેથી અનુભવી વ્યક્તિઓ પાસેથી શું લીધું એને, તો કે પોતાના જીવનનો અનુભવ ને એના જીવનનો નિચોડ કે એને શું અનુભવ્યું। ખારવા ડોશી પાસે એ લોકગીતો લખવા ગયા તો એને કે ભાઈ તમારી વેદનાની પરાકાષ્ઠા કયો મને તો જ કહી દો, ત્યાંથી લોક સાહિત્ય સર્જાનું છે, ત્યાંથી લોકગીત ગવાનું છે, એ જ ભાવથી એને ગવાનું છે। માનો કે ચારણ કન્યા લખે છે, ચારણ કન્યા કાંઈ કાલ્પનિકતા તો નથી, ભાઈ એક રૂમમાં એસી બેઠા બેઠા લખી નાખી બાવુને ને આવું થયું એસી ને ના ના ના, એ તો એને નજરે દ્રશ્ય જોયું એટલે એ ચારણ કન્યા રચાણી છે, એટલે જ આજે આપણે સ્પર્શે છે, આજે રોડા ઊભા કરે છે, કારણ કે એમાં વાસ્તવિકતા છે। તો આજ લોક ફોક સિરીઝમાં આપણે એવા દુહા, એવા છંદ, એવા લોકગીતો, એવા ભજનો, એવા પ્રભાતિયા કે જેમાં આ વાસ્તવિકતાનું મૂલ્ય ક્યાંક મળે છે એ ચર્ચા કરીએ।